નવસારી હાઈવે રોડના ગ્રીડ પાસેથી આદિવાસી સમાજની મહિલાઓ દ્વારા કાઢવામાં આવેલ વ્યસન મુક્તિ રેલીમાં હજારો મહિલાઓ જોડાઈ હતી. નવસારીમાં આદિવાસી મહિલાઓ દ્વારા સમાજ સુધારણા માટે ઐતિહાસિક વ્યસન મુક્તિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં આદિવાસી સમાજની હજારો મહિલાઓ જોડાઈને વ્યસન મુક્તિ તેમજ ગામડાઓમાં ચાલતા દારૂ જુગાર અડ્ડાઓ બંધ કરાવવા માટેની માંગણી કરી હતી અને જો 15 દિવસમાં પોલીસ તંત્ર દ્વારા ગામડાઓમાં ચાલતા દારૂ જુગાર અડ્ડાઓ બંધ કરાવવામાં નહીં આવે તો આદિવાસી સમાજની મહિલાઓ દ્વારા અડ્ડા ઉપર જનતા રેડ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આજે જે નવસારીમાં આદિવાસી મહિલાઓએ વ્યસન મુક્તિ માટેની જે રેલી કાઢી હતી એ રેલીના અંદર અમે તમામે તમામ આદિવાસી વિસ્તારની મહિલાઓ આવી હતી અને રેલીનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે આદિવાસી વિસ્તારમાં જે દારૂઓના અડ્ડા ચાલી રહ્યા છે અને સ્કૂલની બહાર જે પાન ગુટકાના જે દુકાનો ચાલી રહી છે એ તાત્કાલિક ધોરણે બંધ કરવી જોઈએ. સાથે સાથે આ વિસ્તારના અમારા આદિવાસી વિસ્તારના અંદર કેટલીક બહેનો જુવાનીમાં વિધવા બની રહી છે અને હાલમાં જે ચાલતા અડ્ડાઓ તમામે તમામ પોલીસ તંત્ર દ્વારા બંધ નહીં કરવામાં આવે તો 15 દિવસ પછી મહિલા બહેનો એમને બંધ કરાવવા માટે જનતા રેડ કરશે. આજે જે આદિવાસીઓની રેલી રાખવામાં આવી હતી તે વ્યસન મુક્તિ સમાજ સુધારણા એના માટે રાખવામાં આવી હતી. મહિલાઓ અમારી જે આદિવાસી સમાજની ઘણી ભેગી થઈ હતી એના માટે આજે અમે સમાજને સંદેશો આપવા માંગીએ છીએ કે અમારા આદિવાસી સમાજ વ્યસન મુક્તિમાંથી સંભાળી લેશે. આદિવાસી વિસ્તારમાં 30,000 જેટલા આદિવાસી વિસ્તારમાં અડ્ડાઓ ચાલે છે અને 10 લાખથી વધુ યુવાનો ગુજરાતમાં વ્યસન મુક્તિ વ્યસનમાં પરોવાયેલા છે અને અમારી 2 લાખ જેટલી બહેનો એમાં વિધવા તરીકે જે ભોગવી રહેલી છે, નાના નાના છોકરાઓ સાથે ગરીબી જીવન જીવી રહેલી છે વ્યસનના લીધે, એના માટે આજે રેલીનું આયોજન કરવામાં આવેલું હતું.